કૌંસના પ્રકારો, કૌંસના ઉપયોગને લગતો નિયમ, કૌંસના ઉપયોગના કારણે થતા ફાયદા તેમજ કૌંસના ઉપયોગને ઘટાડવા માટેના રિવાજો આ બધા ટોપિકની ચર્ચા કરીશું. આ ટોપિક અગાઉ તમારે નિયમની બધાની ચર્ચા કરી દીધી છે, છતાં પણ પ્રશ્ન જે છે તમારો પહેલો, કારકનું ક્ષેત્ર. તો કારકનું ક્ષેત્ર કોને કહેવાય? તો જટિલ સંયુક્ત વિધાનની અંદર કારક જે ભાગને લાગુ પડતો હોય તે ભાગને કારકનું ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ એની વ્યાખ્યા. જટિલ સંયુક્ત વિધાનમાં કારક જે ભાગને લાગુ પડતો હોય તે ભાગને કારકનો ક્ષેત્ર કહે છે. બીજું, કારકનું જે ક્ષેત્ર છે એ નક્કી કરવા માટે તમારા જુદા જુદા પ્રકારના કૌંસનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે એક ઉદાહરણ લખું છું અહીંયા. પી સમુચ્ચય ક્યુ શરતી આર. આ રીતનું કોઈ જટિલ સંયુક્ત વિધાન આપેલું હોય, જો તમે આ વિધાનની અંદર યોગ્ય કૌંસ અને યોગ્ય જગ્યાએ કૌંસનો ઉપયોગ ના કરો તો કયા પ્રકારનું વિધાન છે એનું ક્ષેત્ર કઈ જગ્યાએ લાગુ પડે છે એ બધું નક્કી કરી શકાતું નથી. દાખલા તરીકે આ વિધાનની અંદર તમે બે ઓપ્શન વિચારી શકાય. દાખલા તરીકે જો તમે કૌંસ પી સમુચ્ચય ક્યુમો લેવો તો આ વિધાન જે બનશે એ વિધાન તમારે જટિલ શરતી વિધાન બને છે. એ જ રીતે જો તમે ક્યુ સમુચ્ચય આર ને તમે કૌંસની અંદર લઈ શકો તો એ વખતે એટલે પી સમુચ્ચય ક્યુ શરતી આર તો એ વખતે જે વિધાનનો જે પ્રકાર બને છે એ તમારા જટિલ સમુચ્ચય વિધાન બને. એટલા માટે કહી શકાય કે તમારા કૌંસનો ઉપયોગ અથવા તો કૌંસનો કારકનું ક્ષેત્ર નક્કી કરવા માટે કૌંસનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું, કૌંસના તમારા ત્રણ પ્રકાર જોવા મળે છે. એટલે આગળનો જે ટોપિક છે તમારો કૌંસના પ્રકાર, પ્રકાર તમારા અગાઉના ટોપિકમાં લેક્ચર 3 ની અંદર આવી ગયેલા છે. દાખલા તરીકે એમાં પહેલો જે કૌંસ છે તમારો નાનો કૌંસ, નાનો કૌંસ આ રીતે તમારે ઉલ્લેખ કરવાનો છે. બીજા નંબરનો જે કૌંસ આવે છે તમારો મોટો કૌંસ, મોટા કૌંસની અંદર આ રીતે. જ્યારે ત્રીજા નંબરનો જે કૌંસ છે એ છગડીયો કૌંસ, છગડીયા કૌંસ માટે આ રીતના ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. અને અત્યાર સુધી તમે આ બધા કૌંસનો ઉપયોગ ઘણી વાર ગણિતની અંદર અથવા દરેક જગ્યાએ કરી ચૂકેલા છો. બીજું, કે કૌંસના આટલા ત્રણ પ્રકારોની અંદર શક્ય ત્યાં સુધી તમારે પહેલા નાના કૌંસનો ઉપયોગ કરવાનો, એના પછી મોટા કૌંસનો ઉપયોગ કરવાનો, અને છેલ્લે જ્યારે વધારે પડતું જટિલ સંયુક્ત વિધાન હોય ત્યારે છગડીયા કૌંસનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી એક વસ્તુ, કે જ્યારે તમે કૌંસનો ઉપયોગ કરો છો એના માટે તમારે ચોક્કસ પ્રકારનો નિયમ છે. આ નિયમ માર્ચની પરીક્ષામાં, જુલાઈની પરીક્ષાની અંદર બબી માર્ક્સમાં ઘણી વખત પૂછાઈ ગયેલ છે. એટલે આગળનો જે ટોપિક છે તમારો કૌંસના ઉપયોગને લગતો નિયમ, કૌંસના ઉપયોગને લગતો નિયમ. નિયમની અંદર આ નિયમ પણ તમને તમારે આગળ ચર્ચા કરી દીધેલ છે. કારકના બે પ્રકાર હોય, એકમુખી કારક અને બીજા દ્વિમુખી કારક. તો એકમુખી કારક ફક્ત નિષેધ છે, જ્યારે દ્વિમુખી કારકમાં સમુચ્ચય, શરતી, વિકલ્પ અને વિષરતી. તો એકમુખી કારકની જમણી બાજુએ અને દ્વિમુખી કારકની ડાબી અને જમણી બંને બાજુએ કૌંસ અથવા બંને બાજુના ક્ષેત્રને કૌંસબદ્ધ કરવું આ કૌંસના ઉપયોગને લગતો મૂળ જે નિયમ છે તે છે. નિયમ લખું છું, એક મુખી
कारक ने जमणी बाजू ना अने द्विमुखी कारक ना डाबी अने जमणे बन्ने बाजूना क्षेत्र ने अंशबद्ध करवू आ कौशना उपयोग ने लगतो नियम। और जयरे तमे जटिल संख्या विधान नी अंदर चौक्स प्रकार ना कौश नो उपयोग करशो तो एना कारणे तमारा अमुक प्रकार ना फायदा जोवा मळता होय छे। तो फायदा नी अंदर ये फायदा जे तमारा गवाई गयो छे तो जो तमे कौश नो उपयोग करो तो एक तो कारक नु क्षेत्र जाणी शकाय अने बीजुं कौश ना उपयोग ने कारणे एमा सर्वोपरि कारक पण स्पष्ट थतो होय छे जेना कारणे जटिल संख्या विधान नो जे प्रकार जे छे ए पण तमे आना आधारे नक्की करी शकाय। આગળનો જે ટોપિક છે આટલું સ્ક્રીનશોટ લઈ આગળ જે જોયું તમે તો કૌંસના ઉપયોગને લગતો નિયમ આ નિયમના લીધે અમુક પ્રકારના ફાયદા જોવા મળતા હોય તો ફાયદાની અંદર બે ફાયદા મુખ્ય કહી શકાય કે કૌંસના ઉપયોગને લીધે એક તો કારકનું ક્ષેત્ર જાણી શકાય છે અને બીજો મુદ્દો કૌંસના ઉપયોગને લીધે એ કયા પ્રકારનું વિધાન જે છે એ પ્રકાર પણ સરળતાથી નક્કી કરી શકાય છે એટલે લખી શકાય તમારે કૌંસના ઉપયોગ ને લીધે થતા ફાયદાઓ તો ફાયદાઓની અંદર પહેલો ફાયદો એ છે કે કૌંસના ઉપયોગને કારણે એક તો કારકનું ક્ષેત્ર જાણી શકાય છે અને બીજો ટોપિક કહી શકાય તમારો કે જટિલ સંયુક્ત વિધાનનો પ્રકાર પણ સ્પષ્ટ રીતે જાણી શકાય છે એટલે જટિલ સંયુક્ત વિધાનનો પ્રકાર સ્પષ્ટ રીતે નક્કી કરી શકાય છે આ એનો બીજો ફાયદો। બીજું કે જો તમે જટિલ સંયુક્ત વિધાનની અંદર કૌંસનો ઉપયોગ કરશો અમુક સમયે એની અંદર અમુક અગવડતાઓ પણ જોવા મળશે કારણ કૌંસના ઉપયોગમાં વાંચન વખતે પણ તમારે સમસ્યાઓ સર્જાતી હોય છે તે વખતે તર્કશાસ્ત્રીઓએ આ સમસ્યાને નિવારવા માટે બે પ્રકારના રિવાજો આપેલ છે એ બે રિવાજોની અંદર પહેલો જે રિવાજ છે એકમુખી કારક ની જમણી બાજુ અને દ્વિમુખી કારકની ડાબી અને જમણી બંને બાજુના ક્ષેત્રમાં જો કોઈ એક તરફ સાદું વિધાન હોય તો તેને કૌંસબદ્ધ કરવું નહીં અને એ જ રીતે એકમુખી કારકની જમણી બાજુના ક્ષેત્રમાં પણ એક નાના વિધાન પૂરતું સાદા વિધાન પૂરતું મર્યાદિત હોય તો તેને પણ કૌંસબદ્ધ કરવું નહીં આ બે એના રિવાજો છે। તો ટૂંકમાં કહી શકાય કે કૌંસના પ્રમાણમાં ઘટાડો કરવા માટેના બે રિવાજો કૌંસના પ્રમાણમાં ઘટાડો કરવા માટેના બે રિવાજો આ બે રિવાજો જે છે તર્કશાસ્ત્રીએ આપેલ છે એમાં પહેલું જે રિવાજ છે તમારું એકમુખી કારકની જમણી બાજુના એક મુખી કારક ની જમણી બાજુ ના અને દ્વિમુખી કારક ની ડાબી અને જમણી બંને બાજુ ના ક્ષેત્રમાં જો એક સાદા વિધાન જો એક સાદું વિધાન હોય તો તેને કૌંસબદ્ધ કરવું નહીં
કે બીજો જે રિવાજ છે તમારો તો એક મુખી કારકના જમણી બાજુના ક્ષેત્રમાં જો સાદા વિધાન પૂરતું મર્યાદિત હોય તો તે પ્રતીકને પણ કૌંસબદ્ધ કરવું નહીં. એટલે એક મુખી કારકના જમણી બાજુના ક્ષેત્રમાં એક સાદા વિધાન એક સાદું વિધાન હોય તો તેને કૌંસબદ્ધ કરવો નહીં. આ રીતે તમે કૌંસના પ્રમાણનો ઘટાડો કરવા માટેના બે રિવાજોનો અભ્યાસ કરીશું. જોજે સર્વોપરી કારક, સર્વોપરી કારક જે છે તમારે શબ્દ પરથી ખ્યાલાઈ જાવ કે સર્વોપરી એટલે કે સૌથી વધારે મહત્વનો હોય અથવા તો સૌથી ઉપર હોય એ કારક સર્વોપરી કારક તરીકે ઓળખી શકાય છે. પણ તર્કશાસ્ત્રની અંદર તમારે જે એની ફિક્સ જે વ્યાખ્યા જે છે સર્વોપરી કારક એટલે શું. આ બે માર્ક્સની અંદર પણ વિભાગ સી ની અંદર પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ગયો છે. સર્વોપરી કારક એટલે જટિલ સંયુક્ત વિધાનોમાં વપરાયેલ વિવિધ કારકો પૈકી જે કારક વિધાનના આ કે તે ભાગ પર નહીં પરંતુ આખા વિધાન પર લાગુ પડતો હોય તે કારકને સર્વોપરી કારક તરીકે ઓળખવામાં આવે છે. આ એક એની વ્યાખ્યા કરવા તો વ્યાખ્યાની અંદર લખી શકાય જટિલ સંયુક્ત વિધાનમાં જે કારક વિધાનના આ કે તે ભાગ પર નહીં પરંતુ આખા વિધાન પર લાગુ પડતું હોય તે કારકને લાગુ પડતું હોય તે કારકને સર્વોપરી કારક કહે છે. આ એની વ્યાખ્યા. જટિલ સંયુક્ત વિધાનની અંદર જે કારક વિધાનના આ કે તે ભાગ પર નહીં પરંતુ આખા વિધાન ઉપર લાગુ પડતો હોય તે કારકને સર્વોપરી કારક તરીકે ઓળખવામાં આવે છે. બીજી એક વ્યાખ્યાની લખી શકાય જટિલ સંયુક્ત વિધાનમાં જે કારક મુખ્ય હોય તે કારકને સર્વોપરી કારક તરીકે ઓળખવામાં આવે છે. જટિલ સંયુક્ત વિધાનમાં જે કારક મુખ્ય હોય તે કારકને સર્વોપરી કારક. બીજું સર્વોપરી કારકની તમે વ્યાખ્યા જોઈ તો સર્વોપરી કારકના ફાયદા કયા કહી શકાય તો સર્વોપરી કારકના આધારે એક તો જટિલ સંયુક્ત વિધાનનો પ્રકાર પણ નક્કી કરી શકાય છે અને એના આધારે સર્વોપરી કારકને આધારે જટિલ સંયુક્ત વિધાનના પાંચ પ્રકાર પડે છે. એટલે બીજો ટોપિક તમારો કેવો હોય તો કહી શકાય તો સર્વોપરી કારકને આધારે જટિલ સંયુક્ત વિધાનના પ્રકારો પડે છે. જે પાંચ પ્રકારના કારક જે છે એ પાંચ પ્રકારના પ્રકાર પડશે. દાખલા તરીકે પહેલું જે છે તમારું જટિલ નિષેધ વિધાન, જટિલ સમુચ્ચય વિધાન, જટિલ વિકલ્પન વિધાન, જટિલ શરતી વિધાન, જટિલ વિશરતી વિધાન. તો આ પાંચ પ્રકાર સર્વોપરી કારકના આધારે જોવા મળશે.
બીજું કે જે આપણે પાંચ કારકોના જે નિયમોની ચર્ચા અગાઉ કરી દીધી હતી એ ટોપિકની ચર્ચા કરી, જે એક્ઝામ્પલ જે છે એ બધાની ચર્ચા કરીશું. તો એમાં નિયમો, જે પાંચ નિયમો તમારે યાદ રાખવા છે એ લખી નાખજો. એમાં પહેલો જે નિયમ છે, નિયમો પહેલો નિયમ નિષેધ. તો નિષેધના નિયમની અંદર જો આપેલ ઘટક વિધાન સત્ય હોય તો તેનો નિષેધ અસત્ય થાય, અને આપેલ ઘટક વિધાન અસત્ય હોય તો તેનો નિષેધ સત્ય બને છે. એટલે આ રીતે ટૂંકમાં તમારે યાદ રાખવું હોય તો જો ટ્રુ હોય એટલે કે ટી હોય તો એફ મૂકો, અને એફ હોય તો ટી મૂકો. આ પાંચ નિયમો બરોબર ધ્યાન રાખજો, કારણ કે તમારું પહેલું પ્રકરણ અને બીજા પ્રકરણની અંદર, એટલે કે તમારું પહેલું પ્રકરણ 14 માર્ક્સ નું અને બીજું પ્રકરણ 10 માર્ક્સ, એટલે 24 માર્ક નું જે બે પ્રકરણો છે એ બે પ્રકરણની અંદર આ નિયમોનો ઉપયોગ કરવાનો છે. તો પહેલો નિયમ નિષેધ હોય ટી હોય તો એફ મૂકવું, અને એફ હોય તો ટી મૂકવું. બીજો જે નિયમ છે તમારો સમુચ્ચય, સમુચ્ચયની અંદર નિયમની ચર્ચા આગળ કરી દીધેલી છે કે જો બંને ઘટકો વિધાનો સત્ય હોય તો જ સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય સત્ય બને, નહીતર અસત્ય બને. એટલે બંને ઘટક વિધાન એટલે કે બંને ટી હોય તો જ સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય સત્ય એટલે કે ટી આવશે. બાકીના જે ત્રણ ઓપ્શન વધશે એની અંદર તમારે એફ મૂકવો. ત્રીજા નંબરનો નિયમ છે વિકલ્પ. વિકલ્પની અંદર બંને ઘટક વિધાનો અસત્ય હોય તો સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય અસત્ય બને. એટલે જો બંને એફ હોય તો એફ મૂકવો, બાકીના ત્રણ ઓપ્શનની અંદર તમારે ટી મૂકવો. ચોથા નંબરનો જે નિયમ છે તમારો શરતી. તો શરતીની અંદર ખાસ ધ્યાન રાખજો કે શરતીની અંદર ઘટક વિધાનો તરીકે પૂર્વાંગ અને ઉત્તરાંગ હોય. પહેલા વિધાનને પૂર્વાંગ કહેવાય અને પછીના વિધાનને ઉત્તરાંગ તરીકે રાખવામાં આવે છે. જો પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય તો સંયુક્ત વિધાનનું સત્ય અથવા તો શરતી વિધાનનું સત્યતા મૂલ્ય તમારા સત્ય બને. એટલે પહેલો ટી બીજો એફ હોય તો જ એફ મૂકવો, બાકીના જે ત્રણ ઓપ્શનની અંદર ટી મૂકવો. આ નિયમની અંદર ખાસ ધ્યાન રાખજો, મોટાભાગે ભૂલ થવાની શક્યતા તમારે આ રીત નિયમની અંદર જોવા મળશે શરતીના નિયમ. બાકીના જે તમારા ચાર નિયમો છે એમાં ખાસ સમસ્યા સર્જાતી નથી. પાંચમા નંબરનો જે નિયમ છે વિશરતીની અંદર ધ્યાન રાખજો કે બંને ઘટકો વિધાનો સત્ય હોય તો અને બંને ઘટકો વિધાનો અસત્ય હોય તો પણ સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય સત્ય બને. એટલે કે બંને ટી હોય તો એ ટી આવશે, અને બંને એફ હોય તો પણ ટી આવશે. આટલું તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને સારા અક્ષરે એને ઉતારી આટલા નિયમો તૈયાર કરવા. મિત્રો હવે આપણે દાખલાની ચર્ચા કરીએ છીએ. દાખલા તરીકે તમારે સમીકરણમાં લખી દીધો પી વિકલ્પ નિષેધ. તો કોઈ પણ દાખલો ગણતા પહેલા તમારા આની અંદર જોઈ લેવું કે સાદા વિધાનો કેટલા છે. તો આની અંદર સાદું વિધાન ફક્ત એક જ છે. એક સાદું વિધાન હોવાથી એક આધ્યસ્તંભ આવશે અને હરોળ બે આવશે. તો અહીંયા આર્ધ્યસ્તંભ, બાકીના જે આવશે તમારો ગૌણ સ્તંભ, આર્ધ્યસ્તંભની અંદર ફક્ત એક જ સાદુ વિધાન. એટલે અહીંયા તમારી બીજી કોલમની અંદર તમારા એના નંબર પણ લખવાના છે, એક અને બે કરી. તો એકની અંદર આર્ધ્યસ્તંભમાં ફક્ત પી, એક સાદુ વિધાન હોવાથી તમારે હરોળ આવશે બે. એટલે બે હરોળની અંદર તમારે પહેલાની અંદર ટી મૂકવો, બીજાની અંદર એફ મૂકવો. ગૌણ સ્તંભની અંદર તમે જુઓ તો પી વિકલ્પ પણ નિષેધ પી છે. એટલે અહીંયા તમારે બીજા નંબરનો જે સ્તંભ આવશે એ તમારે નિષેધ પી લેવો. પછી આખે આખું તમારે જટિલ સંયુક્ત વિધાન મૂકી દેવું, એટલે પી વિકલ્પ પણ નિષેધ પી. આ થશે તમારો ત્રીજા નંબરનો કોલમ. એટલે આ એક્ઝામ્પલની અંદર એક આર્ધ્યસ્તંભ અને બે ગૌણ સ્તંભ થશે. હવે નિયમ પ્રમાણે પી
તો પી નો નિષેધ, તો નિષેધ નો નિયમ તમે જોયો કે ટી હોય તો એફ મૂકવું અને એફ હોય તો ટી, એટલે અહીંયા ટી છે કહ્યું એફ, અહીંયા એફ છે તો અહીંયા તમારે ટી આવશે. બીજું અહીંયા તમે કયા સ્તંભ નો ઉપયોગ કરો છો, તો પેલા સ્તંભ નો ઉપયોગ કર્યો અને નિયમ કયો તો નિષેધ, આ રીતે નીચે દર્શાવવાનું રહેશે. બીજા ની અંદર તમારે ત્રીજા સ્તંભ ની અંદર પી વિકલ્પ પણ નિષેધ થી, એટલે પી એટલે પહેલા નંબર નો સ્તંભ અને નિષેધ પી એટલે બીજા નંબર નો સ્તંભ, આ બંને વિકલ્પ થી જોડવું, વિકલ્પ નો નિયમ બંને એફ તો એફ મૂકવો, તો અહીંયા ટી અહીંયા એફ એટલે અહીંયા તમારા આવશે ટી, એ જ રીતે અહીંયા એફ અને અહીંયા ટી છે તો પણ ટી આવશે. બીજો અહીંયા કયા કયા સ્તંભ નો ઉપયોગ કરતો, સ્તંભ એક અને બે નિયમ કર્યો તો વિકલ્પ, તો આ રીતે તમારો સત્યતા ખોટો દર્શાવવાનો રહેશે. બીજો સમજૂતીની અંદર તમે લખી શકો ઉપરના સત્યતા કોઠાની અંદર કુલ ત્રણ સ્તંભ છે જેમાં એક આર્ધ સ્તંભ બે ગૌણ સ્તંભ, જટિલ સંયુક્ત વિધાન પી વિકલ્પ નિષેધ પી નું સત્યતા મૂલ્ય સ્તંભ ત્રણ માં દર્શાવેલ છે, એક સાદુ વિધાન હોવાથી બે હરોળ આવે છે. હવે એ હરોળ ની સમજૂતીની અંદર લખો તો લખી શકાય કે હરોળ એક ની અંદર પી સત્ય છે તેથી જટિલ સંયુક્ત વિધાન પી વિકલ્પ નિષેધ પી સત્ય બને છે, તે જ રીતે હરોળ બે ની અંદર પી અસત્ય છે તેથી જટિલ સંયુક્ત વિધાન પી વિકલ્પ નિષેધ પી નું સત્યતા મૂલ્ય સત્ય બને છે.